જોઈએ ધોરણ છ વિષય ગુજરાતી પાઠ 17 સુગંધ કચ્છની સેમેસ્ટર સંપૂર્ણ સ્વાપોથી સોલ્યુશન છે તે આજના વિડીયોની અંદર જોઈશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. આજના સમયમાં પત્ર લખવાનું ઓછું થઈ ગયું છે કારણ કે ઉત્તર 2. સંદેશા વ્યવહારના આધુનિક માધ્યમો વધ્યા છે. 2. સમગ્ર દેશમાં જિલ્લા તરીકે કચ્છનો બીજો નંબર છે તેનું કારણ ઉત્તર 2. વિસ્તાર મોટો છે. 3. કચ્છનું ધોળાવીરા ગામ શાના માટે છે ઉત્તર 1. જૂના અવશેષો માટે. 4. સુગંધ કચ્છની પાઠનું સ્વરૂપ કયું છે જવાબ 2. પત્ર. 5. ધીંગાધરા ધીંગા ધોરી ધીંગા બોલ ધીંગી બોલી આ શબ્દ કોના માટે વપરાયા છે જવાબ કચ્છ માટે. 6. પ્રાચીન સમયમાં પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર કયું ગણાતું જવાબ 2. કચ્છ. 7. સુરજની બારી શું છે જવાબ 1. પુલ. 8. કચ્છની ઉત્તર પૂર્વમાં શું આવેલું છે ઉત્તર 2. રાજસ્થાન. 9. કચ્છમાં નથી જવાબ 2. રુદ્ર મહાલય. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. પત્ર લખતી વખતે તમે તમારું સરનામું કઈ બાજુ લખશો ઉત્તર પત્ર લખતી વખતે હું મારું સરનામું પત્રના મથાળે જમણી બાજુએ લખીશ. 2. આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે કયું સંબોધન કરીશું ઉત્તર આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે પૂજ્ય આદરણીય અને મુરબ્બી સંશોધન કરીશું. 3. અત્યાર સુધી કચ્છને કેવા પ્રદેશ તરીકે ઓળખતા હતા ઉત્તર અત્યાર સુધી આપણે કચ્છને એક રણપ્રદેશ તરીકે ઓળખતા હતા. 4. કચ્છની સીમાઓ શાનાથી વીંટળાયેલી છે ઉત્તર કચ્છની સીમાઓ સમુદ્ર રણ અને પર્વતથી વીંટળાયેલી છે. 5. હડપીય સંસ્કૃતિના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે ઉત્તર હડપીય સંસ્કૃતિના પુરાવા ધોળાવીરામાંથી મળી આવે છે. 6. કચ્છના છેવાડે કયું પુરાણ પ્રસિદ્ધ સરોવર આવેલું છે ઉત્તર કચ્છના છેવાડે ભારતના 68 તીર્થધામમાંથી એક પુરાણ પ્રસિદ્ધ નારાયણ સરોવર આવેલું છે. 7. દાદા મેકરણ કોણ હતા ઉત્તર દાદા મેકરણ કચ્છના લોકોની આજીવન સેવા કરનાર સંત કવિ હતા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. 1. દુનિયાના રણોથી કચ્છનું રણ કઈ રીતે જુદું પડે છે ઉત્તર કચ્છના રણના કોઈ લક્ષણ નથી ક્યાંક રેતી જોવા મળતી નથી. વર્ષમાં 8 મહિના આ રણ દરમિયાન પાણીથી ભરાયેલું હોય છે અને 4 મહિના આ રણ સૂકું રહે છે. આમ દુનિયાના રણોથી કચ્છનું રણ જુદું પડે છે. 2. ધીણોધર ભુજિયો અને કાળો ડુંગર શા માટે જાણીતા છે ઉત્તર ધીણોધર ડુંગર ધોરમનાથી તપશ્ચર્યા માટે અને ભુજિયો ડુંગર ભૂંગજનાથના મંદિર માટે તેમજ કાળો ડુંગર દત્તાત્રેયના પગલા માટે જાણીતા છે. ભુજ શહેર ભુજિયા ડુંગર પર આવેલું છે. 3. રણ દરિયો અને ડુંગર વચ્ચેના કચ્છને કયા સ્થળો વીંટળાયેલા છે ઉત્તર રણ દરિયો અને ડુંગર વચ્ચેના કચ્છના ભદ્રેશ્વર સુથરી કોઠરા જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો રવેચી માતાનું રમણીય સ્થાપક હાજીપીરની દરગાહ જેવા અનેક સ્થળો વીંટળાયેલા છે. કચ્છનું આધુનિક નગર ગાંધીધામ અને મુંબઈ પછીનું નોંધપાત્ર કંડલા બંદર પણ અહીં જ છે. પ્રશ્ન 4. અ અને બ ને યોગ્ય રીતે જોડો. 1. ખંડીર તો જવાબ આવશે 2. બેટ. 2. ધીણોધર ડુંગર જવાબ આવશે 3. ધોરમનાથની તપશ્ચર્યા. 3. કાળો ડુંગર જવાબ આવશે 4. ગુરુ દત્તાત્રેયના પગલાં. 4. ભુજિયો ડુંગર જવાબ આવશે 5. ભુજ શહેર. 5. ગાંધીધામ જવાબ આવશે કચ્છનું આધુનિક ગામ. પ્રશ્ન 5. નીચેના શબ્દની જોડણી સુધારીને લખો. 1. પ્રસિદ્ધ. 2. સંસ્કૃતિ. 3. વિશિષ્ટ. 4. જિલ્લો. પ્રશ્ન 6. નીચેના શબ્દોના 2-2 સમાનાર્થી શબ્દ લખો. 1. જુદું તો અલગ અથવા ભિન્ન. 2. પ્રદેશ તો મુલક અથવા ક્ષેત્ર. 3. સમુદ્ર તો દરિયો અથવા સાગર. 4. સુગંધ તો ખુશ્બુ અથવા સૌરભ.
પાંચ સમગ્ર તો સઘળું અથવા તમામ. છ વિશેષતા તો આ ખાસિયત અથવા લાક્ષણિકતા. સાત નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. એક કાલ્પનિક તો વાસ્તવિક, બે અજાણ્યું તો જાણીતું, ત્રણ પૂર્વ તો પશ્ચિમ, ચાર આકાર તો નિરાકાર, પાંચ વિશાળ તો સાંકડું, છ સુગંધ તો દુર્ગંધ. પ્રશ્ન આઠ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એક કલ્પનાથી ઉત્પન્ન થયેલું, જવાબ કાલ્પનિક, બે ચારે બાજુ પાણીથી વિતરાયેલી જમીન, જવાબ બેટ, ત્રણ પ્રાચીન કાળના સ્થાપત્યને લગતું, જવાબ પુરાતત્વ, ચાર દરિયા કિનારે આવેલું વહાણોની આવ જા થઈ શકે તેવું સ્થાન, જવાબ બંદર. પ્રશ્ન નવ નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. એક કચ્છમાં બે રણ છે, વિશેષણ બે વિશેષ્ય, રણ બે ધીંગી ધરા ધીંગા ધોરી, વિશેષણ ધીંગી અને ધીંગા, વિશેષણ ધરા અને ધોરી. પ્રશ્ન દસ નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. એક એવું તે શું છે કચ્છની ભૂમિમાં, જવાબ શું, બે જ્યાં ક્ષેત્રપાળ દાદાનું મંદિર છે, જવાબ જ્યાં, ત્રણ તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને, જવાબ જલ્દી. પ્રશ્ન અગિયાર નીચેના વાક્યોમાં નામપદ અને ક્રિયાપદ દર્શાવો. એક આપણે કચ્છની વાતો કરીએ, જવાબ નામપદ, કચ્છની વાતો ક્રિયાપદ કરીએ, બે આપણું રણ એ રીતે જુદું પડે છે, નામપદ રણ ક્રિયાપદ પડે છે, ત્રણ આ છે આપણા પ્રદેશની સુગંધ, નામપદ પ્રદેશ અને સુગંધ ક્રિયાપદ છે. પ્રશ્ન બાર નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સંસ્કૃતિ સંત સુગંધ સ્વપ્ન રાત્રિ અને કચ્છ. જવાબ આવશે કચ્છ રાત્રિ સંત સંસ્કૃતિ સુગંધ અને સ્વપ્ન. પ્રવૃત્તિઓ સર્જનાત્મક પ્રવૃત્તિઓ. એક નીચેના સંદેશા વ્યવહારોના માધ્યમો વિશે ચાર પાંચ વાક્ય લખવું. એક ફેક્સ, ફેક્સ એ ફેક્સ સિમિલી ઇન્ડ્રોડાઇઝર ઝેરોક્સનું ટૂંકું રૂપ છે. સંદેશા વ્યવહારનું એ એક એવું વીજાણું યંત્ર છે કે જે લેખિત સંદેશા કે દસ્તાવેજોની નકલ દૂર દૂરના સ્થળે મોકલી શકે છે અને ત્યાંથી મેળવી શકે છે. બે ઈમેલ ઇન્ટરનેટ શરૂ થયા પછી ઇન્ફોર્મેશન માહિતી યુગ થયો. ઇન્ટરનેટના ઉપયોગથી ઈમેલ નામની અત્યંત ઝડપી સંદેશા વ્યવહાર સેવા ઉપલબ્ધ થઈ. આંખના પલકારાથી જ પણ ઓછા સમયમાં કોમ્પ્યુટર દ્વારા સંદેશા મોકલી કે મેળવી શકાય છે. છબી તેમજ અહેવાલની નકલ મોકલી કે મેળવી શકાય છે. બે વ્યક્તિ વચ્ચે વાતચીત પણ થઈ શકે છે. પ્રશ્ન બે નીચેના વિષયો પર પાંચ પાંચ વાક્ય લખો. એક કંડલા બંદર. ઉત્તર કંડલા કચ્છના અખાત પર આવેલું ગુજરાતનું જાણીતું બંદર છે. 1947માં ભારતના ભાગલા પડ્યા અને કટાચી બંદર પાકિસ્તાનમાં જતું રહ્યું, તેથી બંદર તરીકે કંડલા વિકાસ કરવામાં આવ્યો. કંડલા ડીસાથી અને અમદાવાદથી ત્રણેજ સાથે જોડાયેલું છે. કંડલા બંદરથી રશિયા કેનેડા જાપાન જેવા દેશોમાં માલસામાનની આયાત નિકાસ કરે છે. બે દાદા મેકરણ. દાદા મેકરણ કચ્છના સંત કવિ અને મહાત્મા હતા. દાદા મેકરણના બે મૂંગા મિત્ર હતા, એક લલિયો ગધેડો અને બીજો મોતિયો. કૂતરો દાદાના પરોપકારી કાર્યમાં આ બે પ્રાણીઓને એ આભારી હતો. કચ્છના ધંગ ગામે પોતાના બાળ સંત પુરુષોને મંડળી સાથે તેમને જીવતા સમાધિ લીધી હતી. પ્રશ્ન ત્રણ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમે ભાગ લીધો છે તે જણાવતો પત્ર તમારા મિત્રને લખો. અહીંયા છે એ તમારે તમારું નામ, આદિત્ય એપાર્ટમેન્ટ ગંગોત્રી વડોદરા, વડોદરાના પિનકોડ નંબર અને તારીખ છે તે લખવાની છે. પ્રિય મિત્ર, તમારો ફોન ગઈકાલે આવેલો. મમ્મી મને વાત કરી કે આયુષી તને ખૂબ યાદ કરે છે. આમ તો હું ફોન કરવાની હતી પણ ફોન આજે બગડી ગયો છે તેથી પત્ર લખું છું. પરીક્ષાની હજુ વાર છે, જોકે મને પરીક્ષાની હજી ચિંતા નથી. દરરોજ અભ્યાસ કરનારની પરિસ્થિતિની શી માન્યતા. આજે તને એક વાત લખવાની છું. આવતા અઠવાડિયે અમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ છે. જો એ સંસ્કૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો છે આ રીતે પદ્ધતિઓમાં પણ
ભાગ લેવાની પ્રેરણા મને તારા પાસેથી મળી છે. હું તને આ કાર્યક્રમમાં ફોટોગ્રાફ્સ મોકલાવીશ. તું મને ફોન કરજે, પત્ર લખજે. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ. લિખિતન, તારો પ્રિય મિત્ર. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.